वंदे गुजरात। નમસ્કાર દર્શક મિત્રો, હું છું ડૉક્ટર બીના વડાલિયા, આસિસ્ટન્ટ ડાયરેક્ટર આરડીડી ઝોન ગાંધીનગર। આજના સરસ મજાના સેટકોમ પ્રોગ્રામમાં દર્શક મિત્રો આપનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું। 3 મેથી આ જે પ્રોગ્રામની આખી શરૂઆત થઈ, મારું ગામ કોરોના મુક્ત ગામ એ થીમ ઉપર આપણે એક એપિસોડ્સ ચાલુ કર્યા છે અને આજે આપણે 3, 4, 5, 6, 7, 8, 9 અને 10મી તારીખે ગઈકાલે આપણે ચાલુ કર્યું, એટલે ટોટલ આજે 8મો એપિસોડ છે। મને એવું લાગે છે કે ખૂબ જ નગરજનો, પ્રજાજનો અને કોમન જે પબ્લિક છે એણે ખૂબ જ અમને સહકાર આપ્યો। એ લોકો પણ આ પ્રોગ્રામ જોઈ રહ્યા છે, જે સાચા અર્થમાં અમારો હેતુ છે સિદ્ધ થાય છે કે લોકોના પ્રશ્નો આ પ્લેટફોર્મ પર અમે સોલ્વ કરીએ। અને આરોગ્ય ડિપાર્ટમેન્ટે બહુ મોટી જહેમત ઉઠાવી છે અને આટલું સુંદર પ્રોગ્રામનું આયોજન કરેલું છે। પણ દર વખતે આપણે પ્રોગ્રામની શરૂઆત એક સુંદર મજાની પ્રેયરથી કરતા હોઈએ છીએ, કારણ કે ઈશ્વર સનાતન છે અને એને યાદ કરીને આપણે દરેક કર્મ કરીએ, દરેક કામ કરીએ, એવી હું પ્રાર્થનાની શરૂઆત કરી અને આપણે આપણા પ્રોગ્રામની શરૂઆત કરીશું।
ખૂબ જ સુંદર પ્રાર્થના પછી આપણે આપણા પ્રોગ્રામની શરૂઆત કરીએ. આજે જે આખો એપિસોડ છે એ પોસ્ટ કોવિડ કોમ્પ્લિકેશન ઉપર છે. આપણે પહેલો વેવ જોયો, જે માર્ચ 21, 2020થી આપણે કોવિડ હજી તો પાપા પગલી કરતા હતા. બીજો વેવ લગભગ જાન્યુઆરીથી શરૂ થઈ ગયો. પહેલાંમાં 1400 કેસ થતા હતા, અહીંયા સીધા 14,000 જેટલા કેસો થવા માંડ્યા, અને અત્યારે તો આપણે લાખોની સંખ્યામાં કેસ ઉપર પહોંચી ગયા. ત્રીજો વેવ મીટ માંડીને સામે ઊભો છે, પણ હવે આપણો કેટલીક વસ્તુ એવી છે કે આપણે શીખી લઈએ તો આપણને ખબર હોય કે આ વસ્તુ થવાની છે, પણ એ બધું શીખી લઈએ તો કદાચ બની શકે કે આપણા જીવનમાં એ પ્રશ્ન જ ના આવે, એવું પણ બની શકે. પણ હંમેશા પ્લાનિંગ ઇઝ હાફ ડન, આપણે હોપ ફોર બેસ્ટ એન્ડ પ્રિપેર ફોર વર્સ્ટ, એવું ઇંગ્લિશમાં કહેવાય, કે આશા એવી રાખીએ કે બેસ્ટ જ થાય, પણ તૈયારી એવી રાખીએ કે કદાચ ખરાબ સિચ્યુએશન આવે તો આપણે એની તૈયારી પૂરેપૂરી હોવી જોઈએ. એટલે થર્ડ વેવ માટેના પણ એંધાણો જે મંડાયા છે એની પણ હવે તૈયારી આરોગ્ય ડિપાર્ટમેન્ટે શરૂ કરી દીધી છે. પણ આરોગ્ય ડિપાર્ટમેન્ટ એકલું કંઈ જ નહીં કરી શકે, એક અકેલા થક જાયગા, મિલકર હાથ બઢાના સાથી હાથ બઢાના, આપણે બધાએ ભેગા થઈને આ જંગ જીતવાનો છે. એટલે મહેરબાની કરીને યાદ રાખો કે જો પ્રજાજનો અમને લોકોને સહયોગ આપશે તો આરોગ્ય ડિપાર્ટમેન્ટનું બર્ડન પણ ઓછું થઈ જશે અને આપણે બહુ સુંદર રીતે કામ કરી શકીશું. આજનું જે સેટકોમ છે એમાં ઘણા બધા મહાનુભાવો આવ્યા છે. એમાં જે જમણી બાજુ છે ડૉક્ટર સુનિલ રાપુલા, અખંડાનંદ કોલેજની અંદર એસોસિએટ પ્રોફેસર છે, અને બેઝિકલી આયુર્વેદ ઉપર આપણે બહુ જ વાત કરેલી છે. આજે આપણને પ્રકૃતિ અને કોવિડ ઉપર એ વાત કરવાના છે. એમનું પણ હું આ સેટકોમમાં સ્વાગત કરું છું. બાજુમાં હર્ષ બક્ષી સાહેબને તો આપણે ઓળખીએ છીએ, કારણ કે આપણે 3 તારીખથી જે આખી થીમ ચાલુ કરી અને જે આપણે કન્ઝિક્યુટિવલી 3-4 જેટલા પણ કર્યા એમાં હર્ષ બક્ષી સાહેબ પણ 2-3 વાર આવેલા છે, તો એમનું પણ હું સ્વાગત કરું છું. ડૉક્ટર ગુપ્તા સાહેબ જે ENT સર્જન છે એ રસ્તામાં છે અને એ જોડાશે. એ આપણને પોસ્ટ કોવિડ કોમ્પ્લિકેશન જે મ્યુકોરમાઇકોસિસ છે એના વિશે વાત કરવાના છે. સૌથી પહેલાં પ્રશ્ન હું સુનિલભાઈ જે વૈદ્ય છે, કારણ કે સાહેબ જોડાય પછી આપણે મ્યુકોરમાઇકોસિસની આપણે આગળ વાત કરીએ, પણ સાહેબને હું પ્રશ્ન પૂછું એ પહેલાં એક સુંદર મજાની એક નાની વાર્તા કહી દઉં, જે મોટિવેશનલ વાર્તા છે, ઈશ્વરને લગતી વાર્તા છે. બધા જ દર્શક મિત્રો પ્રોગ્રામ જોતા હશે, એમને પણ અંદર મોટિવેશન થાય એટલા માટે હું આ વાર્તા કહી રહી છું. એક 20-21 વર્ષનો છોકરો હતો અને સ્વિમિંગમાં ખૂબ જ નિષ્ણાત હોય છે અને ઓલિમ્પિક ગેમ હોય છે એની અંદર એણે એ સ્પર્ધામાં ભાગ લીધો હોય છે. એક દિવસ અચાનક રાત્રે એને એવો વિચાર આવે છે કે હવે મારે નજીક આવી રહી છે આ સ્પર્ધા, તો ચાલો હું સ્વિમિંગ પૂલમાં થોડી પ્રેક્ટિસ કરી લઉં. એમ કરી અને અંધારું હોય છે, સ્વિમિંગ પૂલમાં પણ અંધારું હોય છે, પણ એ તો રોજ સ્વિમિંગ કરવા આવતો હોય છે એટલે એને એને બધું લોકેશન ખબર હોય છે. ફટાફટ એ દાદરો ચડી જાય છે અને દાદરો ચડીને આમ આજુબાજુ જુએ છે તો એકદમ અંધકાર હોય છે, તો એને થાય છે ભલે ને અંધકાર હોય હું તો મારી જાતે કૂદકો મારીને સ્વિમિંગ કરી લઉં. એ કૂદકો મારવા જતો હોય છે પણ અચાનક જે બહારની લાઇટો જે રોડ ઉપરની હોય છે એનાથી સામેની દિવાલ ઉપર પ્રકાશ પડે છે, અને એ જે પ્રકાશ પડે છે લાઇટોને કારણે એમાં એક એને પ્રતિબિંબ દેખાય છે અને એમાં એને ઈસુ ખ્રિસ્તનું પ્રતિબિંબ દેખાય છે. અચાનક એ જોરથી બોલી જાય છે કે અરે ભગવાન, આપ આવ્યા છો અને તમને ખૂબ ખૂબ પ્રણામ, પણ હું જે સ્પર્ધામાં ભાગ લઈ રહ્યો છું તો મને તમારા આશીર્વાદ મળી રહે અને હું એ સ્પર્ધામાં જીતી જાઉં, આવું એ જોરથી બોલે છે. અને જેવું જોરથી બોલે છે એટલે નીચે પેલો જે ચોકીદાર હોય છે જાગી જાય છે. ચોકીદાર એવું કહે છે કે અહીંયા આટલી રાત્રે અંધારી રાત્રે કયો માણસ આટલું મોટેથી ભગવાનને યાદ કરે છે, એટલે અચાનક એ તરત જ ફટાફટ લાઇટો ચાલુ કરી દે છે સ્વિમિંગ પૂલની, અને જેવી લાઇટ ચાલુ થાય છે એટલે પેલો છોકરો જે નીચે મંડાયો હોય છે કે હવે હું કૂદકો મારું, ત્યાં એનું ધ્યાન જાય છે કે સ્વિમિંગ પૂલ આખો કોરો ધાકોર હતો. જો પાણી ના હોય અને જો તમે કૂદકો મારો તો બની શકે કે તમને બહુ જ ફટલ ઇન્જરી થાય, બ્રેઇન હેમરેજ થાય, કદાચ આપણે ઓન ધ સ્પોટ મરી પણ શકીએ. પણ એણે ઈશ્વરનું સ્મરણ કર્યું કે હે ઈશ્વર, તમે મને આશીર્વાદ આપો કે હું આ સ્પર્ધામાં જીતું, અને એ અવાજથી પેલો ચોકીદાર જાગી ગયો
અને તરત જ ચોકીદારને લાઇટથી પેલા ભાઈનું નજર ગયું કે નીચે તો પાણી જ નથી, અને એણે ઈશ્વરનો ખૂબ ખૂબ આભાર માન્યો કે ખરેખર તું તે કેવા પ્રતિબિંબના સ્વરૂપે તું મારી જોડે આવ્યો. ઈશ્વર કેટલી બધી આપણી રક્ષા કરતો હોય છે, એક એક પળ એક એક ક્ષણ. પણ આપણે પણ ઈશ્વરને એ જે આખી આકૃતિ દેખાય એમાં એને ઈશ્વરના દર્શન થયા, તો ઈશ્વર તો આપણને બચાવવા માટે તૈયાર છે, પણ આપણે કેટલું બચવા માટે આપણા પ્રયત્નો, પ્રકૃતિ સાથેનો આપણો તાલમેલ કેટલો છે એ વાત અહીંયા કરવાની આવે છે. ડૉક્ટર સાહેબ આવી ગયા છે, ગુપ્તા સાહેબ સિનિયર ENT સર્જન છે અમદાવાદની અંદર, અને બહુ જ વર્ષોથી જે લોકો સિવિલ હોસ્પિટલમાં, કારણ કે અમે બધા BGI છીએ, મારા હસબન્ડ પણ સર્જન છે અને એ પણ કુકરેટી સાહેબના યુનિટમાં હતા સર, એટલે ઘણા બધા વર્ષોથી જે લોકોએ સિવિલમાં કામ કર્યું એને ક્યાંય પાછા પડે નહીં, કારણ કે સિવિલ હોસ્પિટલ એ અનુભવનો ખજાનો છે. એટલી બધી જુદી જુદી ટાઈપના પેશન્ટો આવે તો સાહેબનું આ સેટકોમમાં હૃદયપૂર્વક સ્વાગત કરું છું સર. અમે લોકો એક પ્રેયરથી ચાલુ કરતા હોઈએ છીએ, એટલે કરી એક નાની વાર્તા લોકોને કરી. અને સર હવે પહેલાં આપ નહોતા એટલે સુનિલભાઈને મેં ક્વેશ્ચન પૂછ્યો હતો કે પ્રકૃતિ અને કોવિડ વચ્ચે શું રિલેશન છે, એટલે સાહેબનો એ પ્રશ્ન અટેન્ડ કરી અને પછી આપણે આપણો પ્રોગ્રામ શરૂ કરીશું સાહેબ. તો વૈદ્ય સુનિલભાઈ મને એ જવાબ આપો કે આપણે જે આજુબાજુની પ્રકૃતિ અને પોતાની પ્રકૃતિ એ અને આ COVID-19 વચ્ચે કોઈ રિલેશન છે ખરું, અને શું રિલેશન છે સર? ચલી પહેલાં તો પ્રકૃતિ શું છે, કોઈ પણ વ્યક્તિનો એક સહજ સ્વભાવ છે, તો વ્યક્તિત્વ છે. એ એક વ્યક્તિને બીજા વ્યક્તિથી અમુક શારીરિક માનસિક હાવભાવને આધારે એકબીજાને અલગ કરે છે અને એક વ્યક્તિને વિશેષ બનાવે છે. આપણે સમાજમાં જોતા હોય છે કે બધા વ્યક્તિઓ એક સમાન નથી હોતા, તેમની શારીરિક ક્રિયાઓ, માનસિક સ્થિતિ, શરીરનું બંધારણ છે એકબીજાથી અલગ હોય છે. એ અલગ રહેવાનું અથવા અલગ થવાનું શું કારણ છે, એ પ્રકૃતિને લીધે છે. પ્રકૃતિ જે છે નોર્મલી આપણા જન્મ સમયે જે શુક્ર શનિનો જે સંયોગ થાય છે એ સમયે જે વાત પિત્ત કફ આ ત્રણ છે ને આયુર્વેદિકને બાયોલોજિકલ એનર્જી કહેવાય. આયુર્વેદ પ્રમાણે બોડીની જે બાયોલોજિકલ એનર્જી છે એ વાત પિત્ત કફ છે. તો આ વાત પિત્ત કફમાંથી જે દોષ પ્રબળ હોય શુક્ર શનિનો સંયોગ સમયે, એ જન્મ સમયે એ તે દોષને આધારે એક યુનિક આઇડેન્ટિટી ડિસાઇડ થાય છે જે તે વ્યક્તિની અંદર. અમુક વ્યક્તિઓ શું છે, ત્રણે ત્રણ દોષો સમાન હોય તો એવા વ્યક્તિઓને આપણે સમદોષ પ્રકૃતિ કહેવાય. સમદોષ પ્રકૃતિવાળા જે છે એ ડિસીઝ ફ્રી પર્સન હોય છે, એટલે ડિસીઝ ફ્રી એટલે અનાતુર પ્રકૃતિઓ. એ વ્યક્તિઓની ઇમ્યુનિટી વધારે બહુ વધારે હોય છે, એમને રોગ થવાની સંભાવના જે છે એકદમ નાઇવત હોય છે, અને એમને કોઈ પણ સ્ટ્રિક્ટ ડાયટ રેજિમન ફોલો કરવાની જરૂર નથી હોતી. પણ આજના આ જે બેડશેડવાળા વાતાવરણમાં અને આ જે હરી કરી લાઇફસ્ટાઇલની અંદર આ સમદોષ પ્રકૃતિ મળવું બહુ મુશ્કેલ છે. એટલે આપણે વિષમદોષ પ્રકૃતિવાળા વ્યક્તિઓને આપણે જોતા હોય કે જેમાં એક દોષ પ્રધાન હોય અથવા બે દોષ પ્રધાન. એક દોષ એટલે વાત પ્રધાન પ્રકૃતિ, પિત્ત પ્રધાન પ્રકૃતિ અને કફ પ્રધાન પ્રકૃતિ. આમાંથી જે કફ પ્રધાન જે પ્રકૃતિ છે એટલે જેની અંદર કફ ડોમિનેન્ટ હોય એવા વ્યક્તિઓને આપણે કફ જ ઇન્ડિવિજ્યુઅલ કહેવાય છે, કફ જ પ્રકૃતિવાળા માણસો કહેવાય. આવા પ્રકૃતિઓની જે ઇમ્યુનિટી જે છે સૌથી વધારે હોય છે, અને આવા વ્યક્તિઓ જે એની બોડી જેની જે ફિઝિકલ સ્ટ્રેન્થ જે છે સૌથી વધારે હોય છે, એટલે મનોબળ સૌથી વધારે હોય છે, એની અંદર ગ્રોથ અને ડેવલપમેન્ટ સારી રીતે થતું હોય છે. એટલે અને વાત પ્રકૃતિવાળા જે હોય છે એ વીક એન્ડ ઇમિશિએટેડ હોય છે, એની ઇમ્યુનિટી ઓછી હોય છે, મનોબળ ઓછું હોય છે અને ગ્રોથ ડેવલપમેન્ટ સૌથી નહિવત અથવા ઓછી ઓછા પ્રમાણમાં થાય છે. એટલે કે આના આધારે આપણે કહી શકીએ જે કફ પ્રકૃતિવાળા જે છે કે જેની મનોબળ વધારે હોય છે અને ઇમ્યુનિટી વધારે હોય છે, એટલે આવા વ્યક્તિઓ આ જે આ પેન્ડેમિક જે પણ ડિસીઝ થાય છે, જે પણ સિઝનલ વેરિએશન જે થાય છે એની અંદર એના અસરથી એ નહીં દૂર હોય છે, એટલે એમને આવા જે પણ સિઝનલ વેરિએશન થાય તો પેન્ડેમિક જે પ્રિવિલિંગ સિઝન હોય તે આવા વ્યક્તિઓ બીજા વ્યક્તિઓની સાપેક્ષમાં ઓછા બીમાર પડતા હોય અથવા જ બીમાર પડે તો એની સિવિયરિટી એકદમ માઇલ્ડ હોય છે અને એની પ્રોગ્નોસિસ જે છે એ ગુડ હોય છે. જ્યારે વાત પ્રકૃતિવાળા કે જેમની ઇમ્યુનિટી ઓછી હોય છે અને એમની મનોબળ બહુ સૌથી ઓછી હોય છે, એટલે આવા વ્યક્તિઓ આવા પેન્ડેમિક ડિસીઝથી સૌથી વધારે પ્રોન હોય છે, એમને આવા ડિસીઝ થવાની સંભાવના સૌથી વધારે હોય છે. અને જો થાય તો એની જે સિવિયરિટી જે છે એકદમ સિવિયર હોય છે અને એની પ્રોગ્નોસિસ જે છે એ ઓછી હોય છે અથવા એ બેડ હોય છે, ઓર્સન હોય છે.
तो आपणे आ प्रकृति अनुसार एक ख्याल आवी सके जे कफ प्रकृति वाला जे होय छे जेनी इम्युनिटी ने मनोबल वधारे होय छे एवा व्यक्तिओने आवा कोविड डिसीज थवानी संभावना ओछी हशे अथवा थाय तो एनी सीवियरिटी माइल्ड हशे अने वात प्रकृति वाला जे छे आवा व्यक्तिओने कोविड जेवा पेन्डेमिक डिसीज थवानी संभावना सौथी वधारे होय सके अने आवा व्यक्तिओने जो आ कोविड डिसीज थाय तो एनी सीवियरिटी हाई सीवियरिटी वधारे हशे अने अथवा एनी प्रोग्नोसिस जे छे लो छे एटले एमने वधारे प्रिकॉशन लेवानी जरूरत छे अने आवा व्यक्तिओने इम्युनिटी वधारवानी जरूरी छे अने एना पर वधारे केर लेवानी जरूरी छे एटलू आपणे आयुर्वेदिकना प्रकृति आधारे आपणे तारण काढी शकीए। बहु सरस वात करी सर आपे, खूब ज सुंदर बात करी। पण हवे मारे हर्षने एक प्रश्न पूछो छे, डॉक्टर हर्ष अहींया हाजर छे, के 20 मार્ચ એટલે જે પહેલો વેવ પત્યો ત્યારે આપણને ખબર પણ નથી, કારણ કે જ્યારે વસ્તુ નવી હોય ત્યારે આપણને બહુ સમજણ જ ના હોય કે આને આ કોમ્પ્લિકેશન છે। પણ જ્યારે આપણે સેકન્ડ વેવ ચાલુ થયો ત્યારે ઘણી બધી વસ્તુઓ પોસ્ટ કોવિડ કોમ્પ્લિકેશન તરીકે બહાર આવી, તો દર્શક મિત્રોને આપણે એ સમજાવીએ કે પોસ્ટ કોવિડ કન્ડિશનમાં કયા કયા કોમ્પ્લિકેશનો જોવા મળ્યા છે એની આપણે થોડીક વાત કરીએ તો લોકોને ખબર પડે, કારણ કે ઘણા લોકો તો આને પોસ્ટ કોવિડ કોમ્પ્લિકેશન સમજતા જ નથી, સિવિયરિટી પર પહોંચી જાય ત્યારે એમને ખબર પડે છે કે ઓહો હવે આપણે આમાં કંઈ કરી શકીએ એમ નથી। તો દર્શક મિત્રોને સાહેબ આપ જણાવો કે કયા કોમ્પ્લિકેશનો થઈ શકે। हाँ जी मैडम, तो दर्शक मित्रों आपणे एक वस्तु जाणी लईए के मैडमे कीधु एम के आ जे सेकेंड वेव आव्यो छे एमां घणा बधा केसीस थया अने सारू छे के हवे सेकेंड वेव ओछो थई गयो छे अने धीरे धीरे घटी रह्यो छे। पण मैडमे एम कीधु ए रीते पोस्ट कोविड कॉम्प्लिकेशन्स हवे आपणने घणा बधा जोवा मळे छे। सौथी पहला तो बहु डरवानी जरूर नथी, आपने सौने खबर छे कि जेने जेने कोविड थशे एमांथी 80-85% ने कई ज वांधो नहीं आवे, घरे रहीने सारवार थई जशे अने बाकीना जे लोको छे एमने कदाच हॉस्पिटल जवू पड़े अने बहु ज ओछा भागना लोको एवा छे कि जेमने हॉस्पिटल में खूब लांबो समय काढ़वो पड़े छे के आईसीयू में रहेवू पड़े छे। एटले सौथी पहला दर्शक मित्रों आ रोगथी चिंता अथवा डरवानी जरूर नथी। हाँ, પણ સાવચેત હંમેશા રહેવું પડશે કે જો તમને એકવાર રોગ થઈ ગયો છે તો ઘણા લોકોમાં હવે એવું જોવા મળ્યું છે કે એમને પોસ્ટ કોવિડ અથવા લોંગ કોવિડ જેવું પણ સિમ્પટમ્સ અથવા એવા સાઇન્સ અને સિમ્પટમ્સ જોવા મળે છે। એનો મતલબ એમ કે તમે કોવિડ થઈ ગયું અને એના મહિના પછી પણ તમને થાક લાગે કે અથવા થોડુંક કામ કરીને શ્વાસ ચડી જાય, ઘણા બધા એમ કહે છે કે ભાઈ માથું દુખે છે કે પછી વાંસો દુખે છે, સાંધા દુખે છે, આ બધા જ જે લક્ષણો છે એને આપણે પોસ્ટ કોવિડ તરીકે ઓળખીએ છીએ। ઘણા લોકો હોય છે કે જેમને સામાન્ય રીતે પણ ગડપણને એ બધાના કારણે આવું બધું થતું હોય છે તો એને આપણે પોસ્ટ કોવિડ ના માનીએ, પણ બીજા વ્યક્તિ કે જેને કોવિડ પહેલાં આવું કશું નહોતું અને કોવિડથી મટી ગયા પછી મહિના પછી પણ આવા જે સિમ્પટમ ચાલુ રહે છે કે ભાઈ ખાંસી આવતી રહેતી હોય, ગળામાં કંઈ ફસાવ્યું હોય એવું લાગતું હોય, શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય, વારે વારે જલ્દીથી થાકી જતા હોઈએ, તો એને આપણે પોસ્ટ કોવિડ અથવા લોંગ કોવિડ કહીએ છીએ। હવે આમાં શું કરવાનું, તો આના માટે કોઈ અક્ષર દવા કે ઉપાય નથી। કરવા માટે શું છે કે આપણે આપણું રેગ્યુલર ઇમ્યુનિટી સારી રાખીએ, જે આયુર્વેદમાં કીધું છે આહાર વિહાર અને જે પણ છે એનું આપણે પારેજી પાડીએ, રેગ્યુલર માઇલ્ડ એક્સરસાઇઝ કરીએ, યોગાસન કરીએ, પ્રાણાયામ કરીએ, બરાબર ફળ અને ખાવાનું આહાર ન્યુટ્રિશિયસ ફૂડ લઈએ, સફિશિયન્ટ હાઇડ્રેશન પાણી પીએ અને કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર રાખીએ, આટલું કરવાનું છે। આ સિવાય ના થોડા ઓછા ભાગના લોકોમાં પણ ઘણા બધા ઇન્ફેક્શન્સ જોવા મળે છે। આપણને સૌને ખબર છે કે ભાઈ કોવિડની ટ્રીટમેન્ટ, કોવિડ ડિઝીઝ શું છે, એક નાનો વાયરસ છે કે જે પહેલાં ફેફસામાં જાય છે અને પછી ત્યાંથી આખા શરીરમાં અલગ અલગ ઓર્ગન્સ ઉપર ઇફેક્ટ કરે છે, બરાબર। એટલે કોવિડ પત્યા પછી આ ઓર્ગન્સને જો ડેમેજ થયો હોય તો એના કારણે પણ એનો પ્રોબ્લેમ થઈ શકે। અને હાલમાં એક મ્યુકોરમાઇકોસિસ કરીને ચેપ છે અથવા ફંગલ ઇન્ફેક્શન છે, એનું પણ ઘણા પ્રમાણ ઘણા બધા પેશન્ટમાં આપ જોવા મળ્યું છે। આપણી જોડે જે તજજ્ઞ હાજર છે ગુપ્તા સાહેબ, એ આના ઉપર વધારે પ્રકાશ પાડશે। ડૉક્ટર હર્ષભાઈએ ઘણી બધી વાત કરી પણ આમાં મેન્ટલ પણ, પોસ્ટ કોવિડમાં મેન્ટલ કન્ડિશનમાં પણ થોડા પ્રોબ્લેમો જોવા મળ્યા છે, ડિપ્રેશન, એન્ઝાયટી અને એને કારણે પલ્સ વધી ગઈ હોય અથવા ઊંઘ ન આવતી હોય એવા બધા પ્રશ્નો પોસ્ટ કોવિડમાં જોવા મળ્યા છે, જેમાં થોડુંક ક્લિનિકલ સાયકોલોજીકલ કોઈ કાઉન્સિલર હોય, ઘરના માણસો એની જોડે સરસ રીતે વાત કરે તો એમાંથી એ બહાર નીકળી શકે છે, કેટલીક વાર તો દવાની પણ જરૂર નથી પડતી, તો પોતે સાજા છે એવું એણે પોતાની જાતને અહેસાસ કરવાનો છે।
પણ એક શબ્દ આવ્યો મ્યુકોરમાઇકોસિસ. અત્યારે પેપરની અંદર સૌથી ગંભીરપણે જો તકલીફ જોવા મળી હોય તો મ્યુકોરમાઇકોસિસની છે, અને એનું અર્લી ડિટેક્શન એટલે કે વેળાસરનું નિદાન, ઈડીપીટી જેને કહીએ, અર્લી ડાયગ્નોસિસ એન્ડ પ્રોમ્પ્ટ ટ્રીટમેન્ટ, એ થવું જરૂરી છે. પણ આપણે તો એક્સપર્ટ આપણી જોડે આજે હાજર છે, જે સેટકોમ માટે બહુ અહો ભાગ્યની વાત કહેવાય, ડૉક્ટર દેવાંગ ગુપ્તા સાહેબ છે કે જે સિનિયર ઈએનટી સર્જન છે. અને મેં આપને કહ્યું કે સિવિલ એ તો પ્રયોગશાળા જ છે, ઘણા બધા વસ્તુઓ લોકો એમાં શીખે છે, ઘણા બધા ટાઈપના પેશન્ટ આવે. અને સાહેબને જ્યારે મેં ફોન કર્યું ત્યારે પણ એમણે કીધું હતું કે મારા વોર્ડમાં 54 પેશન્ટો મ્યુકોરમાઇકોસિસના છે. તો સાહેબને મારે પહેલો પ્રશ્ન એ પૂછવો છે કે આ મ્યુકોરમાઇકોસિસ શું છે, કયા ચિહ્નો લક્ષણો હોય તો દર્શક મિત્રો એવું નિદાન કરી શકે કે કદાચ આપણે ડૉક્ટર પાસે જવું જોઈએ. તો સાહેબ મ્યુકોરમાઇકોસિસ વિશે ચિહ્નો અને લક્ષણો વિશે સાહેબ કહો. દર્શક મિત્રો, મ્યુકોરમાઇકોસિસ એ એક નવો રોગ નથી, ઇટ ઇઝ એટલે બેઝિકલી એ ફંગલ ઇન્ફેક્શન છે, એટલે ફૂગથી લાગતું ઇન્ફેક્શન છે. ખાસ કરીને પોસ્ટ કોવિડ એટલે કે જે દર્દીઓને કોરોનાનું ઇન્ફેક્શન થયું હોય, અને લગભગ કોરોનાના ઇન્ફેક્શનના 10-20 દિવસ અથવા તો 25 દિવસની અંદર આ રોગ થતો હોય છે. કોરોનાના દર્દી કે જેમાં ડાયાબિટીસનું પ્રમાણ વધારે હોય, અનકન્ટ્રોલ ડાયાબિટીસ રહેતો હોય, એમાં આ લક્ષણ વધારે જોવા મળતા હોય છે. લક્ષણમાં શરૂ કરીએ તો નાકમાંથી પરુ આવવું, નાકમાં ગઠ્ઠા ભાંજી જવા, નાક બંધ રહેવું, ગાલ અને મોઢાના ભાગમાં સખત દુખાવો, અસહ્ય દુખાવો રહેવો, દાંત અને ઉપરના જડબાના પેઢામાં દુખાવો રહેવો, બીજું કે માથામાં દુખાવો રહેવો, આંખ અને આંખનો ભાગ સૂજી જવો અથવા આંખની આજુબાજુ સોજો આવીને લાલાશ થવી, આ પ્રકારના સામાન્ય લક્ષણો અમે છેલ્લા ઘણા સમયથી જ્યારે કોરોના પછીના દર્દીઓમાં આ પ્રકારનું ઇન્ફેક્શન લાગે છે તો જોઈ શકીએ છીએ. બહુ સરસ વાત કરી દેવાંગભાઈએ કે ઘણા બધા સિમ્પટમ છે, પણ ઘણીવાર સાહેબ નાક પણ કાળું થઈ જાય એવું પણ જોઈ શકાય, કે નાકમાંથી કાળા કલરનો બ્લેકિશ ડિસ્ચાર્જ પણ આવતો હોય એવું પણ જાણવા મળ્યું છે. એટલે દર્શક મિત્રોને આપણે આ બધી સમજ આપવી એટલા માટે જરૂરી છે કે ઘરમાં આવું કોઈ પેશન્ટ છે, ક્રોનિક પેશન્ટ, કોવિડ ઓલરેડી થઈ ગયો છે અને ઓલરેડી કેન્સરનો પેશન્ટ હોય અને આવી બધી કીમોથેરાપીને એવી દવા ચાલતી હોય જેને ઇમ્યુનિટી એકદમ ડાઉન લેવલ પર થઈ હોય અને આવા બધા લક્ષણો જુએ તો એમણે ડૉક્ટર પાસે જવું જોઈએ કે ના જવું જોઈએ અને તાત્કાલિક સારવાર કરાવવી જોઈએ કે નહીં, એ વાત દર્શક મિત્રોને કરીએ સર. મ્યુકોરમાઇકોસિસ એ સામાન્ય રીતે જે દર્દીની ઇમ્યુનિટી એટલે કે રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય, જેમાં ડાયાબિટીસની માત્રા વધારે રહેતી હોય, કંટ્રોલમાં ના રહેતો હોય ડાયાબિટીસ, જેમને બ્લડનું કેન્સર હોય અથવા તો જે દર્દી કેન્સરની કીમોથેરાપીની ઓલરેડી ટ્રીટમેન્ટ અથવા સારવાર હેઠળ હોય, જેને કારણે એમની ઇમ્યુનિટીની માત્રા ઓછી હોય, રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય, એમાં આ પ્રકારે સામાન્ય રીતે જોવા મળે છે. મેડમે જેમ પૂછ્યું એમ નાકમાંથી કાળા કલરનું પ્રવાહી નીકળવું, કાળા લોહીના નાનકડા રજકણ સાથે ગઠ્ઠા નીકળવા, આ પણ એક કોમન એનું લક્ષણ હોય છે જેને આપણે અવગણવું ના જોઈએ. સર, મારો પ્રશ્ન એવો છે કે ઘણા બધા લોકો વેન્ટિલેટર પર હોય છે અને આઈસીયુમાં જ ઘણો લાંબો ટાઈમ સુધી 25 દિવસ 1.5 મહિનો એવી રીતે રહેલા હોય છે, આવા પેશન્ટોને એવી શક્યતા રહે કે એ લોકોને મ્યુકોરમાઇકોસિસ થાય? હા, મેડમે બહુ અગત્યનો પ્રશ્ન પૂછ્યો, અને આ પ્રકારના દર્દી જે અમે અત્યારે ઘણી જ માત્રામાં જોઈ રહ્યા છીએ એમાં સામાન્ય રીતે દર્દી આઈસીયુમાં દાખલ હોય, વેન્ટિલેટર ઉપર હોય, અને જેને ખાસ કરીને ઓક્સિજન આપવામાં આવ્યો હોય, હ્યુમિડિફાઈડ ઓક્સિજન, કે જેમાં ઓક્સિજનનું માસ્ક અથવા તો એના નેઝલ પ્રોંગ્સ અથવા તો એને હ્યુમિડિફાઈ કરવા માટે વપરાતો પદાર્થ જેને સાદી ભાષામાં પાણી કહી શકાય, એનાથી પણ આ વસ્તુ ફેલાઈ શકે. એટલે આઈસીયુ, ઓક્સિજન, વેન્ટિલેટર, અનકન્ટ્રોલ ડાયાબિટીસ અને સ્ટીરોઈડ, આ બધા એના કોન્ટ્રીબ્યુટિંગ એટલે સહભાગી તત્વો છે. કોરોના તો પ્રાઇમરી છે જ, કે કોરોના તો થાય તો જ આ લક્ષણના ઝડપથી વિકસવાના ચાન્સીસ અથવા તો શક્યતાઓ વધતી હોય છે. સર, આ તો એવી બધી ગંભીર કન્ડિશનો છે કે જેમાં જે દર્શક મિત્રોના ઘરમાં પણ આવા કેસ જોઈએ
તો એમને નેચરલી અપસેટ થઈ જાય કે મારા ઘરમાં પણ આ કેસ છે, હવે આ કેસનું શું થશે. પણ બીજી બાજુ એવું છે કે આરોગ્ય તો એવું કહે છે કે પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર ધેન ક્યોર. તો આપણે પ્રિવેન્શન માટે કંઈ કરી શકીએ કે જેને કારણે આવું થાય જ નહીં તો પછી આગળની સારવારનો ભાગ જ નથી રહેતો? એટલે આપણે પ્રિવેન્શન માટે શું કરી શકાય એવું દર્શક મિત્રોને કહીએ. પ્રિવેન્શન એટલે કે આ મ્યુકોરમાઇકોસિસનો આપણા સમાજમાં, આપણા લાગતા વળગતામાં, ફેમિલી મેમ્બર્સમાં અને આપણા પોતામાં ના થાય એના માટે સૌથી પહેલાં તો મ્યુકોરમાઇકોસિસ જે દર્દીઓમાં થાય છે, એટલે કે કોરોના અથવા તો કોરોનાની સારવાર હેઠળના દર્દીઓ, તો સૌથી પહેલાં તો જેમ આપણે જાણીએ છીએ છેલ્લા લગભગ સવા વર્ષથી આપણા દેશમાં અને ખાસ કરીને આપણા રાજ્યમાં જે કોરોનાની લહેર ચાલી છે પહેલી અને બીજી, તો કોરોના જ ના થાય આપણાને પહેલાં, સૌથી પહેલાં એનું ધ્યાન રાખવું જોઈએ. એટલે કોઈપણ વ્યક્તિ સાથે જ્યારે આપણે સંપર્કમાં આવીએ તો 2 ગજનું અંતર રાખીએ, 6 ફૂટનું ડિસ્ટન્સ રાખીએ. બીજું કે વારંવાર સાબુથી હાથ ધોતા રહીએ, કોઈપણ જગ્યાએ ટચ કરીએ તો સેનિટાઈઝર અથવા સાબુથી હાથ ધોઈને પછી નાક અથવા મોઢાના સંપર્કમાં લાવીએ. અને ત્રીજું મહત્ત્વનું અને ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે આપણે સૌ જાણીએ છીએ, હંમેશા માસ્ક પહેરવું જોઈએ. અથવા તો તમે જ્યારે માસ્ક કાઢો અને કોઈ વ્યક્તિ સાથે વાત કરતા હોવ તો લગભગ 6 ફૂટનું અંતર હોય એનું સવિશેષ ધ્યાન આપવું જોઈએ. એટલે સૌથી પહેલાં તો આપણને કોરોના જ ના થાય. અને માની લો કે કોરોના થયો, કોરોનાની સારવાર આપણે લઈ રહ્યા છીએ અને જો દર્દીઓને ડાયાબિટીસનું બીમારી હોય તો ડાયાબિટીસ એને બની શકે એટલો સ્ટ્રિક્ટલી કંટ્રોલમાં રાખવો જોઈએ. કારણ કે અમારી પાસે મહદઅંશે એ જ દર્દીઓ આવે છે કે જેમને કોરોનાની સારવાર લીધી હોય અને એ વ્યક્તિઓમાં ડાયાબિટીસ અનકન્ટ્રોલ્ડ હોય, એટલે એ કંટ્રોલમાં ના રહેતો હોય. જો ડાયાબિટીસ કંટ્રોલમાં નહીં રહે તો કોરોનાની સારવાર હેઠળના અથવા તો લઈ ચૂકેલા દર્દીઓમાં મ્યુકોરમાઇકોસિસનું જીવલેણ અથવા તો ઝેરી ફંગસનું ઇન્ફેક્શન થવાના પૂરેપૂરી શક્યતા છે. એટલે એક તો કોરોના ના થાય, અને જો થાય તો સારવાર આપણે જો લઈ રહ્યા હોય તો ડાયાબિટીસને એકદમ સ્ટ્રિક્ટલી કંટ્રોલમાં રાખીએ અને નાક અને મોઢાના હાઇજીનને આપણે બની શકે એટલું સ્વચ્છ રાખીએ કે એમાં કોઈપણ જાતનું ઇન્ફેક્શન અથવા તો ફૂગનું ઇન્ફેક્શન ના પહોંચી શકે. સર, એક બીજી વસ્તુ પણ છે કે મોટાભાગના લોકો અત્યારે ઉનાળો ચાલે છે એટલે એસી તો ચાલુ જ હોય અને બિલકુલ વેન્ટિલેશનનો અભાવ હોય એવા રૂમ, કારણ કે આપણે 80-90% લોકો તો હોમ ક્વોરન્ટાઇન છે, હોમ આઇસોલેશનમાં છે. એટલે એવું બની શકે કે લોકોને નાનો રૂમ છે, ક્યાંય બારી નથી, વેન્ટિલેશન નથી, સૂર્યનો કોઈ પ્રકાશ આવતો નથી, એવી જગ્યાઓમાં આવું ફંગલ ઇન્ફેક્શન થવાની શક્યતા વધારે રહે એવું ખરું? એટલે સામાન્ય રીતે આપણે સૌ જાણીએ છીએ, વર્ષોથી આપણે વાંચ્યું છે, ભણ્યા છે કે જ્યાં પણ ગંદકી હોય, સૂર્યપ્રકાશનો અભાવ હોય, ભેજવાળું વાતાવરણ હોય, ભેજવાળી જગ્યા હોય, ત્યાં કોઈપણ ફંગસનું ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ રહે. જેમ આપણે ચોમાસામાં જોઈએ છીએ કે બ્રેડ ઉપર કે ચપ્પલ જો પડી રહેતા હોય અથવા તો વૃક્ષ ઉપર કે કોઈપણ ખુલ્લી જગ્યામાં લીલ બાજી જાય, ફંગસનું ઇન્ફેક્શન થાય. એકચ્યુઅલી એ રીતે નહીં, પણ મ્યુકોરમાઇકોસિસ પણ જ્યાં ભેજવાળું વાતાવરણ હોય, હ્યુમિડિફાઈડ વેધર હોય, તો એ પરિબળ એ વધારે કામ કરે કે એમાં મ્યુકોરમાઇકોસિસના ઇન્ફેક્શનના પર્સન્ટેજ ઓફ ચાન્સીસ વધી શકે. એટલે જો આપણે એકદમ નીટ અને ક્લીન રૂમ હોય, સૂર્યપ્રકાશ એમાં પ્રોપર આવતો હોય, વેન્ટિલેશન પ્રોપર થતું હોય, તો ઘણી માત્રામાં આપણે મ્યુકોરમાઇકોસિસનું ઇન્ફેક્શન બચાવવામાં મદદરૂપ થઈ શકે. બહુ સારી વાત કરી ડૉક્ટર દેવાંગ સરે. પણ જે વસ્તુ આપણા હાથમાં છે, જે આપણે કરી શકીએ છીએ, ધારો કે વેન્ટિલેશનની વાત છે, બારી ખોલવાની વાત છે, બારી ખોલીએ નહીં તો સૂર્યપ્રકાશ ના આવે, એટલું તો આપણે એટલીસ્ટ કરી શકીએ. સારો ખોરાક લઈ શકીએ, સ્વચ્છતા, સાહેબે કીધું કે નાક અને ગળામાં ગાર્ગલ કરવા, નાકને સ્વચ્છ રાખવું, આની અંદર તો 1 રૂપિયો ખર્ચવાનો નથી, એટલું તો આપણે ચોક્કસ કરી શકીએ. પણ આઈસીયુમાં રહ્યા છીએ 25 દિવસ 50 દિવસ, એ આપણા કંટ્રોલની વાત નથી. એટલે જે વસ્તુ આપણા કંટ્રોલમાં નથી એ ના કરીએ, પણ જેટલી વસ્તુ આપણા કંટ્રોલમાં છે ચોક્કસપણે કરી શકીએ. તો મ્યુકોરમાઇકોસિસ છે એવી કન્ડિશન છે કે જેમાં એ જીવલેણ પણ સાબિત થઈ શકે અને પેશન્ટનું મૃત્યુ પણ થઈ શકે જો આપણે એનું અર્લી ડાયગ્નોસિસ ન કર્યું હોય તો. તો સાહેબને હું એ કહેવા માગુ છું કે સિવિલ હોસ્પિટલ આટલી મોટી, જે એશિયાની સૌથી મોટી હોસ્પિટલ છે,
અને એમાં મેક્સિમમ કેસો કદાચ આવી શકે. તો સર, આપના વોર્ડમાં કેટલા પેશન્ટ છે અને એમાં મૃત્યુ દર મ્યુકોરમાઇકોસિસમાં કેટલો છે અને કેટલા પેશન્ટ સાજા થઈને ઘરે જતા રહે છે સર? આમાં મ્યુકોરમાઇકોસિસના અત્યારે જે છેલ્લા મહિનાથી આપણી પાસે બહુ જ મહદ માત્રામાં, એટલે કે ઘણી બધી સંખ્યામાં પેશન્ટ્સ આવી રહ્યા છીએ. જેટલા પણ પેશન્ટ આપણી પાસે આવે છે એના માટે સ્પેશિયલ વોર્ડ્સ ઊભા કરવામાં આવે છે, એના માટે સ્પેશિયલ ડૉક્ટર્સની ટીમ, અમારી આખી ENTની ટીમ લાગેલી છે અને એની આપણે સરકાર તરફથી અમને પૂરેપૂરી મદદ મળે છે. જે સાધન માગીએ, જે દવા મળે તરત ઉપલબ્ધ કરવામાં આવે છે અને લગભગ રોજના અમે 8-10 ઓપરેશન આ પ્રકારના કરીએ છીએ. એટલે જે કોઈ પણ દર્દી અમારી પાસે આવે એને તરત એનું નિદાન, તરત એને રહેવાની સગવડ, તરત એના ઇન્જેક્શન્સ ચાલુ થઈ જાય. નિદાન થાય એટલે બારેમાના ઇન્જેક્શન્સ પણ આપણે ત્યાં પૂરતી માત્રામાં અવેલેબલ છે, એટલે ત્વરિત એનો ઈલાજ શરૂ થઈ જાય અને જેટલું ઝડપી બની શકે લોહીના, પેશાબના અને બીજા બધા રિપોર્ટ, સીટી સ્કેન કે MRI કરી ને એનું નિદાન થાય કે હા ભાઈ અને આટલી આટલી જગ્યાએ ફંગસનું ઇન્ફેક્શન ફેલાયેલું છે, તો પછી જેટલું બની શકે એમ બીજે દિવસે અથવા તો એના પછીના દિવસે તરત એનું ઓપરેશન કરી ને બધું ક્લિયર કરવામાં આવે છે. નાકમાંથી, સાઇનસિસમાંથી, આંખની આજુબાજુના ભાગમાંથી, બ્રેઇન સુધી પણ ઘણી વખત ફેલાયેલું હોય તે બધું ડેબ્રાઇડમેન્ટ અને એન્ડોસ્કોપિક ક્લિયરન્સ કરી ને પછી બારેમાના ઇન્જેક્શન્સ લાંબા ગાળા સુધી આપવા પડતા હોય છે. એટલે મ્યુકોરમાઇકોસિસ એક એવી કન્ડિશન છે કે જેમાં તાત્કાલિક સારવાર કરવી અને નિદાન કરવું ખૂબ જ જરૂરી છે. પણ સાહેબ, આપે જે ઇન્જેક્શનની વાત કરી એ સરકાર તો ઉપલબ્ધ કરાવે છે એટલે હોસ્પિટલમાં ઉપલબ્ધ હશે, પણ દર્શક મિત્રોને જાણવા માટે એ કહીએ કે ઇન્જેક્શનની લગભગ કોસ્ટ કેટલી હોય છે અને પર ડે કેટલો ખર્ચો આવે? આ તો સરકારમાં હોય એટલે બધું ફ્રી ઓફ ચાર્જ મળે, પણ લોકોને એ પણ ખબર હોવી જોઈએ કે ધારો કે પ્રાઇવેટમાં જાય તો પર ડે ને કેટલો ખર્ચો આવી શકે. સર, અંદાજિત આ ઇન્જેક્શનની કોસ્ટ કેટલી હશે? આ જે ઇન્જેક્શન છે જેને એમ્પોટ્રેસિન બી નામ કહેવાય, એમ્પોટ્રેસિન બી લાઇપોઝોમલ ઇન્જેક્શનની સામાન્ય રીતે કોસ્ટ 2,500-3,000 રૂપિયા એક વાયલના હોય છે અને દર્દીની વજન પ્રમાણે દિવસમાં 5-8 વાયલ આપવા પડે. એટલે આપણે માનો 3,000 એની કોસ્ટ પકડીને ચાલો અને 5 વાયલ પણ જો આપવા પડે તો 15,000થી માંડીને 8 વાયલ આપવા પડે તો 24,000 રૂપિયા પર ડે મિનિમમ કોસ્ટ હોય છે એની પ્રાઇવેટ સેક્ટરમાં. જે આપણે ત્યાં સરકારશ્રીના અથાક પ્રયત્ન અને એકદમ ત્વરિત રિસ્પોન્સથી ઘણા બધા દર્દીઓને આપણે ઓપરેશન કરીને આ સારવાર તદ્દન ફ્રીમાં આપી છે. અત્યારે આ દવાની એટલી શોર્ટ સપ્લાય છે અને એટલું ઓછી માત્રામાં અવેલેબલ છે કે આના ભાવ કદાચ 3,000ની જગ્યાએ 100-200 રૂપિયા વધી પણ ગયા હોય. વધારે છે, હાજી હાજી વધારે પણ છે ભાવ, એવું મને જાણવા મળેલું છે. 7,000 ને 8,000 જેવી વાતો ચાલે છે, પણ એ પણ સરકારમાં તો બધું ફ્રી છે. સરકાર પ્રયત્ન કરી રહી છે અને ઘણા બધા ઇન્જેક્શન ઉપલબ્ધ કર્યા છે, પણ એની સામે કેસીસ પણ જ્યારે વધે ત્યારે ઇન્જેક્શન કરતાં કેસ વધી જાય ત્યારે સ્વાભાવિક રીતે થોડી તકલીફ પેશન્ટોને પડી રહી છે, પણ એ પ્રશ્ન પણ ટૂંક સમયમાં સોલ્વ થઈ જશે. એટલે આપણે આ જે વાત કરી મ્યુકોરમાઇકોસિસની, આટલા બધા કોમ્પ્લિકેશનો જ્યારે આપણે જોઈએ કે આટલી ગંભીર બાબત છે, એમાં મૃત્યુ સુધી બ્રેઇનમાં પહોંચી જાય, આંખમાં પહોંચી જાય તો બ્લાઇન્ડનેસ પણ આવે, આંખ પણ એ કાઢી નાખવી પડે, આટલી બધી ગંભીર બાબત છે. તાળવું હોય તો તાળવું કાઢવું પડે, દાંત પણ હાલી જાય, એ બધું ડેન્ચર પણ બધું કમ્પ્લીટ કાઢી દેવું પડે. તો આવી જ્યારે સિરિયસ કન્ડિશન હોય ત્યારે આપણે આપણી ઇમ્યુનિટી કેવી રીતે વધારવી અને કોવિડ ન થાય એના માટેના SMS દરરોજ આપણે વાત કરીએ છીએ, સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનિટાઇઝેશનની વાત રિપીટેડલી હું કયા કરું છું, તો મહેરબાની કરીને આપ SMSનું પાલન કરો કે ન રહેગા બાંસ ન બજેગી બાંસુરી. કોવિડ જ નહીં થાય તો પછી આ બધા કોમ્પ્લિકેશનો, આ ઇન્જેક્શન, કોસ્ટ, હોસ્પિટલાઇઝેશન, પેશન્ટ મરશે કે જીવશે એવા કોઈ ઇસ્યુ નહીં આવે. પણ સવાલ એ ઊભો થયો છે કે આપણે બિલકુલ બેદરકારીપૂર્વક આપણું વર્તન ચાલુ છે. રસ્તામાં પણ હજી મેં કેટલા લોકોને માસ્ક વગર જોયા છે. મને એવું લાગે છે કે આટલી ગંભીર સેકન્ડ વેવમાં કેટલાયના લોકો પોતાના સ્વજનોને ગુમાવ્યા છે.
કેટલા લોકોને મેં રોતા જોયા છે, કેટલા કે માં ને બાપ બંને ગુમાવી દીધા છે, ભાઈઓને ગુમાવી દીધા છે, કાકાને ગુમાવ્યા છે. આવી ગંભીર પરિસ્થિતિના સમાચારો તો પાછા વાંચતા જ હોઈએ છીએ આપણે, તો પણ હજી આપણા બિહેવિયરમાં સુધારો જોવા મળતો નથી. જે ત્રીજો વેવ આવશે તો કેવી રીતે આપણે એને હેન્ડલ કરી શકીશું? સુરેન્દ્રનગરથી સવાલ અટેન્ડ કરી લઈએ સર. આપણે સુરેન્દ્રનગરથી સવાલ છે. સુરેન્દ્રનગર, નમસ્કાર સુરેન્દ્રનગર. હલો હલો, હાજી નમસ્કાર. સહેજ હા, તમારો ટીવીનો વોલ્યુમ ઓછો રાખો, બોલો. હા, આપનો આપનું નામ બોલો સર. હાજી નમસ્કાર સર, નમસ્કાર. મારો પ્રશ્ન એ સજ્જન સાહેબ ને છે કે આપણે જૂના જમાનામાં KMnO4 ના ગાર્ગલ વાપરતા પોટેશિયમ પરમેંગેનેટ, આજની પરિસ્થિતિમાં કોરોના ના દર્દી માટે કેટલા ઉપયોગી નીવડી શકે? કારણ કે પ્રિવેન્શન એ વધારે સારું કરી શકે એવું છે. ધારો કે જે માણસ ને શરદી ખાંસી થાય છે એના પહેલા દિવસે કોરોનાના KMnO4 ના ગાર્ગલ આપવામાં આવે, ઓકે? હા જી સર, આપનો સવાલ. તો કેટલો ફાઈટ થઈ શકે લે અને મ્યુકર માઇકોસિસમાં એનો રોલ શું હોય શકે? સાહેબ, મ્યુકર માઇકોસિસમાં પોટેશિયમ પરમેંગેનેટનો રોલ નથી, કારણ કે આપણે જાણીએ છીએ કે પોટેશિયમ પરમેંગેનેટના ગાર્ગલ્સ આપણે ઓરલ કેવિટી એટલે કે ગળા માટે આપીએ, અને મ્યુકર માઇકોસિસ સામાન્ય રીતે પોટેશિયમ પરમેંગેનેટ સામાન્ય રીતે આપણે ગળા માટે આપીએ ગાર્ગલ્સમાં, અને મ્યુકર માઇકોસિસ એ નાક અને સાઇનસિસ દ્વારા શરૂઆત થઈને ફેલાય. એટલે પોટેશિયમ પરમેંગેનેટ નાકમાં અથવા મિથિલિન બ્લુ નાકમાં કે સાઇનસમાં હજુ સુધી એવા કોઈ રિસર્ચ આર્ટિકલ કે એવા કોઈ પ્રૂવન સ્ટડીઝ નથી. પણ ઓફકોર્સ તમે નાકનું હાઇજીન અને ગળાનું હાઇજીન જેટલું સારું રાખો એટલું દરેક રોગમાં આપણને ફાયદો તો થાય જ. હા, પણ મ્યુકોર માઇકોસિસ થઈ ગયા પછી કોઈ ફાયદો ના થઈ શકે, કારણ કે પછી તો સર વાસ્ક્યુલર ઇન્ફિલ્ટ્રેશન પણ થાય, ઇન્વેઝન પણ થઈ શકે ને. એકવાર વાસ્ક્યુલર થઈ જાય પછી તો લોકલનો શું એટલો બધો ઇમ્પેક્ટ પડી શકે. તો આઈ હોપ કે સાહેબનો, જે સાહેબે ધાંગધ્રાથી પ્રશ્ન પૂછ્યો એમને જવાબ મળી ગયો કે KMnO4 પોટેશિયમ પરમેંગેનેટ લોકલી થોડુંક ઇફેક્ટ કરી શકે કદાચ, પણ એકવાર મ્યુકોર માઇકોસિસ થઈ ગયા પછી એનો બહુ રોલ નથી એવું સાહેબ સ્પષ્ટપણે કહે છે. એનું ખાસ આપણે ધ્યાન રાખવું. તો મારા અમદાવાદથી પ્રશ્ન છે. અમદાવાદ, નમસ્કાર. નમસ્કાર અમદાવાદ. હલો હલો, હાજી નમસ્કાર. નમસ્કાર સર. હા બોલો. હા, નામ બોલો આપનું સર. લાલજીભાઈ પટેલ. હા બોલો સાહેબ. હવે મારી ઉંમર 70 વર્ષ છે. હા હા, તમારો સવાલ બોલો, બસ સાંભળું જ છું સાહેબ. મને કોરોના થયેલો. હાજી, મને કોરોના થયેલો પણ પછી મટી ગયો છે, પણ છતાં નાકમાં અને પેઢામાં કસર થાય. તમારે એક સર જવાબ આપો ને. એટલે કોરોના થયે કેટલો સમય થયો? એક મહિનો થયો. એક દોઢ મહિનો થયો. જો તમને નાકમાં ને પેઢામાં કઈ પણ તકલીફ હોય તો તમારી નજીકના એ કોઈ પણ ENT સર્જનને તમારે બતાવવું જોઈએ, અથવા તો ત્યાં તમારી સરકારી હોસ્પિટલમાં જ્યાં ENT સર્જન્સ ઉપલબ્ધ હોય એમને એક વખત બતાવી નાકમાં દૂરબીનથી તપાસ કરી એનું નિદાન લાવવું જોઈએ. અને તમને કદાચ બોલતા પણ શ્વાસ ચડે એવું લાગે છે, એટલે એકવાર ફિઝિશિયનને તો કાકા ચોક્કસ બતાવી દો આપ, બરાબર? મને લાગે છે કે કઈ વધારે તકલીફ હોય કે નહીં પણ એકવાર બતાવી દેવું જોઈએ ફિઝિશિયન. અને સાહેબ કહે છે એમ ENT સર્જનને પણ બતાવી દો, એટલે નિદાન થઈ જાય તો ટ્રીટમેન્ટ તો થઈ જશે, બહુ ચિંતા ના કરો, પણ બતાવી દેવું જરૂરી છે. અમદાવાદના કાકા પટેલ કાકા, તમને આઈ હોપ કે તમને એનો જવાબ મળી ગયો હશે. બીજો સવાલ કટ થઈ ગયો લાગે છે. તો ઘણી બધી વાતો આપણે મ્યુકોર માઇકોસિસ માટે કરીએ છીએ પણ પ્રિવેન્શન કરવું પણ જરૂરી છે. કચ્છથી સવાલ છે. કચ્છ, નમસ્કાર.
નમસ્કાર કચ્છ. હા જી નમસ્કાર. આપનું નામ બોલો સર. હા જી વિનયભાઈ પટેલ. વિનયભાઈ બોલો, આપનો સવાલ બોલો. સવાલ એ છે કે આ મિથિલિન બ્લુ નો ઉપયોગ ફાયદાકારક છે કોરોનામાં? કોણ છે મિથિલિન બ્લુ? જુઓ ભાઈલા વિનયભાઈ, આપણી પાસે એવી માહિતી મળે છે કે ભાઈ મિથિલિન બ્લુ થી લોકો સાજા થઈ ગયા, સારા થઈ ગયા. હવે આમાં બે વસ્તુ આપણે જાણવી જરૂરી છે કે કોરોના એક નવો રોગ છે, વાયરસ પણ એકદમ નવો છે, અને આખા વિશ્વમાં એટલા બધા ક્લિનિકલ ટ્રાયલ એટલે જે આપણે સ્ટડીઝ કહીએ થયા છે, અને એમાં બહુ ઓછી દવાઓ આપણને કામ લાગે એવી જાણવા મળી છે. અને હાલના તબક્કે મિથિલિન બ્લુ ઉપર એટલા બધા ટ્રાયલ થયા નથી, અને જે પણ સ્ટડીઝ થયા છે એમાં એવું ચોક્કસપણે ખબર પડતી નથી કે ભાઈ મિથિલિન બ્લુથી કોરોનામાં બહુ સારી અસર મળી છે. તેથી ડૉક્ટર તરીકે હાલના તબક્કે અથવા ધોરણે અમે લોકો કોઈ પણ દર્દીને મિથિલિન બ્લુ આપતા નથી. બહુ સરસ વાત કરી હર્ષભાઈએ. અમારી દરેક વસ્તુ એવિડન્સ બેઝ હોય, એટલે થોડો ટ્રાયલ કરેલો હોય, એમાં પછી રિઝલ્ટ સારું મળે ત્યારે જ અમે લોકો કહીએ છેલ્લે કે આ વાપરવા જેવું છે, આનું રિઝલ્ટ સારું છે અથવા ખરાબ છે. મિથિલિન બ્લુ માટે એવો કોઈ અત્યારે એવિડન્સ બેઝ સ્ટડી કે એના પરિણામો વિશે અમને ખબર નથી, એટલે અમે કોઈ સલાહ આપતા નથી. ગીર સોમનાથનો સવાલ પ્લીઝ. ગીર સોમનાથ નમસ્કાર. હલો. હા જી નમસ્કાર સાહેબ, આપનું નામ બોલો. ગોકુળભાઈ. ઓકે, આપનો સવાલ બોલો ગોકુળભાઈ. વેરી ગુડ સર. કેન્સર છે. શેનું કેન્સર છે? હા જી સારું છે. હા જી પણ હવે આ વેક્સિન એક કરું કીધી ને બીજી વખત ક્યારે લેવાની છે? મતલબ 20 દિવસ થી આ કોરોના મટી ગયા છો. બસ તો હવે ગમે ત્યારે લઈ લેજો કાકા, એક મહિનાની અંદર એક મહિનો થાય એટલે લઈ લેજો, વાંધો નહીં. બરાબર, વેક્સિન લઈ લીધું, એ બહુ સારું કામ કર્યું. હા ગોકુળભાઈ, એ સારું કામ કર્યું. અને તમારી જે દવા છે કેન્સરની એ બધું ચાલુ રાખજો, ડૉક્ટરને તમે કોન્ટેક્ટમાં રહીને તમારું પૂરું કરજો. બરાબર, ડોન્ટ વરી, ચિંતા નહીં કરો, સારું થઈ જશે. બીજો ડોઝ લેવાનું ભૂલતા નહીં, અને જે ડોઝ કોવિશિલ્ડ લીધો હોય તો બીજો ડોઝ કોવિશિલ્ડ જ લેવાનો. શું કીધું? બસ તો 1.5 મહિનો. પણ તમને કોરોના વચ્ચે થઈ ગયું ને કાકા? હા બરાબર. હા તો તમારા ડોક્ટર કે એટલે તરત જ લઈ લેજો. પણ જે કોવિશિલ્ડ કે કોવેક્સિન જે લીધું હોય એ જ બીજો ડોઝ લેવાનો છે. બરાબર. હા સરસ. હવે જે વાત છે કે પ્રશ્નો જુનાગઢથી પ્રશ્ન છે, અહીંયા આગળ તો એવું છે કે લોકો એટલા બધા જાગૃત છે સાહેબ કે પ્રોગ્રામ 3-4 અવશ્ય જુએ અને એમના પ્રશ્નો જે છે એનું સમાધાન આ પ્લેટફોર્મ કરે છે. જુનાગઢ. જુનાગઢ નમસ્કાર. નામ શું કીધું? નામ ભોળાભાઈ. શું નામ કે છે? સારું, વાંધો નહીં કાકા, આપનો સવાલ બોલો. બરાબર છે, પણ જ્યાં આગળ ખેતી છે, ખુલ્લી જગ્યા છે, પ્રકૃતિ છે, કુદરત છે, ત્યાં તો કશું થાય જ નહીં ને કાકા.
સરસ સરસ. ના ના, એટલે કોઈ ટેન્શન ના કરો. જ્યાં આગળ ખુલ્લું બધું વાતાવરણ હોય ને, લોકો રહેતા હોય, સરસ હેલ્ધી ખાતા હોય, એ લોકોને તો કંઈ કોરોના બરોના થાય પણ નહીં. પણ ધ્યાન તો રાખવું પડે, ધ્યાન તો રાખવું પડે. માસ્ક બાસ પહેરો છો ને? બહુ સરસ. અને માસ્ક પહેરો છો ને બધા? ના, પણ માસ્ક પહેરવાનો. હા, બહુ સરસ. કઈ વાંધો નહીં, પણ માસ્ક પહેરવો વધારે સારો રૂમાલ કરતા પણ. બરાબર, એટલે અત્યારે થોડું ધ્યાન રાખવા જેવું છે કાકા. હા, એટલે ધ્યાન રાખજો આપની તબિયત. બહુ સરસ. ને રસી લીધી કે ના લીધી? બહુ સરસ, અભિનંદન. હા, આપને અભિનંદન. ગામના બધા લોકોને રસી લેવડાવી દેજો. થેન્ક યુ, થેન્ક યુ સાહેબ, થેન્ક યુ. અચ્છા, જૂનાગઢનો સવાલ આવ્યો. એક પછી એક પ્રશ્નો તો ચાલુ છે, હજી પણ આપણે એક બે પ્રશ્ન એટેન્ડ કરી લઈએ અને ત્યાર પછી હું સાહેબને પ્રશ્ન પૂછું છું. અરવલ્લીથી સવાલ છે. અરવલ્લી, નમસ્કાર. અરવલ્લી, હાજી નમસ્કાર. નમસ્કાર સર, આપનું નામ બોલો. ભરતભાઈ, આપનો સવાલ બોલો. મેડમ, કે આપણે વેક્સિન અત્યારે લેવી જરૂરી છે કે નથી? અત્યારે વેક્સિન કોઈ જો આવી નથી આપણા માટે. ના ના, વેક્સિન તો છે જ ને કાકા, કેમ નથી? ભરતભાઈ, વેક્સિન તો છે જ. તમે પહેલો ડોઝ લીધો છે કે હજી એક પણ ડોઝ નથી લીધો? મારી ઉંમર, તમારી ઉંમર કેટલી છે? મારી ઉંમર 25 વર્ષની છે, આવી નથી. હા, 25 વર્ષ વાળાવાળી વાત બરાબર છે, એ આવી જશે થોડા ટાઈમમાં. હા, ટેન્શન ના કરો, એ હવે તૈયારીમાં છે. બધા જ્યારે વેક્સિન આવી જાય ત્યારે ડોઝ લઈ લેજો. બરાબર ભરતભાઈ? માથું દુખવાના 25 કારણો છે, એટલે મારે બહુ ડિટેલમાં પૂછવું પડે. પણ તમે અરવલ્લીની અંદર તો રસિકલાલ સાર્વજનિક હોસ્પિટલ છે અને આપણી વાત્રકમાં પણ આટલી મોટી હોસ્પિટલ છે, ત્યાં જઈને એકવાર બતાવી આવો ને ભાઈ. હા, એટલે તમારું નિદાન થાય, બ્લડ પ્રેશર બધું માપવું પડે, પછી નક્કી થાય કે માથું કેમ દુખે છે. બરાબર, એટલે એ તપાસ કરાવી લેજો. ચાલો અરવલ્લી પછી એકાદ જિલ્લો હજી પણ લઈ લઈએ, હજી આપણી પાસે 2-3 મિનિટ બાકી છે, એકાદ પ્રશ્ન હજી લઈ લઈએ. કોઈ પ્રશ્ન નથી, સારું. તો મને એવું લાગે છે કે સાહેબે જે વાત કરી કે વાત પ્રકૃતિ, કફ પ્રકૃતિ, આવી બધી પ્રકૃતિની એમણે વાત કરી કે જેમાં વાત પ્રકૃતિ છે એમાં આ સંક્રમણ વધારે થવાની શક્યતા છે. તો આપણે કઈ ટાઈપના, ઘણા બધા ઉકાળા આયુર્વેદમાં વાત કરી, પણ કઈ પ્રકૃતિ વાળે કયો ઉકાળો લેવો જોઈએ એની વાત આપણે દર્શક મિત્રોને જરા કરી લઈએ. આજના કોવિડના જે વાતાવરણની અંદર બધા ઇમ્યુનિટી વધારવા માટે આયુર્વેદિક ઉકાળોનો ઉપયોગ, બહોળો ઉપયોગ કરતા આવ્યા છે. પણ આ જે ઉકાળો જે છે ને, જો તમે સાયન્ટિફિક રીતે યોગ્ય રીતે ના કરો તો ફાયદાની જગ્યાએ ગેરફાયદા થવાની સંભાવના સૌથી વધારે છે. તો પહેલાં તો દરેક વ્યક્તિની પ્રકૃતિ અનુસાર એની એક ચોક્કસ ડ્રગ હોય છે. તો એ પ્રકૃતિ અનુસાર એ જે ડ્રગ અથવા ઉકાળો જે બનાવે છે, એ ઉકાળાની અંદર એ ડ્રગનો વ્યવસ્થિત એ ઉપયોગ કરે તો એને યોગ્ય ફાયદો થઈ શકે એમ છે. જે રીતે મેં કીધું કે વ્યક્તિઓ 3 પ્રકૃતિના હોય છે, વાત, પિત્ત અને કફ. તો આ 3-3 પ્રકૃતિઓ માટે જે ઉકાળો તમે બનાવો છો એમાં યોગ્ય ડ્રગ્સ અથવા ઉકાળાનો ઉપયોગ કરવાની જરૂર હોય છે. તો પહેલાં ઉકાળો કેવી રીતે બનાવે એના વિશે આપણે જાણીએ. ઉકાળો જે છે, જે તે ઉકાળો અથવા દ્રવ્ય જે છે એનો એક ભાગ લઈએ, એનાથી 16 ગણું પાણી લઈને 4th ભાગ અથવા 8th ભાગ અવશેષ રહે ત્યાં સુધી એને ઉકાળીને અથવા ગાળીને આપણે પીએ છીએ. તો આના માટે અમુક ઘણા બધા ઉકાળાના દ્રવ્યો આપણે ઉપયોગ કરતા આવીએ છીએ. એમાં જે ગુડુચી છે, તો ગળો જે છે એ 3-3 પ્રકૃતિની અંદર તમે યુઝ કરી શકો છો. એમાં સ્પેસિફિકલી જો તમારી પ્રકૃતિ વાત હોય તો તમે ગુડુચ્યાદિક વાત અને રાસનાદિક વાત, આ બે ક્વાતનો ઉપયોગ તમારે કરવાનો. અને જ્યારે તમારી પ્રકૃતિ પિત્ત પ્રકૃતિ હોય તો ગુડુચ્યાદિક ક્વાત સાથે તમારે મુસ્તાદિક ક્વાતનો પ્રયોગ કરવાની જરૂર છે. અને જ્યારે તમારી પ્રકૃતિ કફ હોય
तो गुड़ुच्यादी क्वात साथे दसमूल क्वात आ क्वात लेवानी तमारे जरूर छे। आ थयुं द्रव्य उकाड़ो करवा उपाड़ो उकाड़ो करवा माटे जे द्रव्य तमे यूज करो छो एना माटे। तो आ द्रव्यो लईने तमे 16 ગણું પાણી લો અને એનામાં 4થો અથવા 8મો અંશ બાકી રહે ત્યાં સુધી ઉકાળીને તમે ગાળીને પ્રયોગ કરો। જ્યારે પણ તમે ઉકાળો બનાવો તેમાં એક અલગ અલગ પ્રક્ષેક દ્રવ્યો આપણે ઉમેરતા હોય છે। પ્રક્ષેક દ્રવ્યો એટલે છે એક ચૂર્ણ ફોર્મમાં ઉપયોગ કરતા હોય, જ્યારે ઉકાળો બની ગયા પછી એમાં અમુક અમે પાવડર જે છે એમાં નાખીએ છીએ। એ પાવડર પણ પ્રકૃતિ અનુસાર આપણે પ્રયોગ કરવો જોઈએ। જે કફ પ્રકૃતિ હોય તો તમે પ્રક્ષેક દ્રવ્યો જે તમે જે બનાવ્યું છે એમાં ત્રિકટુ પાવડરનો તમારે યુઝ કરવો જોઈએ, અને તમારી પ્રકૃતિ પિત્ત હોય તો તમે સળંગ પાણીની અંદર જે દ્રવ્ય બતાવ્યા છે મુસ્તા પરપટક ઉસીર રક્તચંદન અને સૂંઠ બલા આ તો 6 દ્રવ્ય આ તો 6 દ્રવ્યમાં ગમે તે એક પાવડરને તમે પ્રક્ષેપ દ્રવ્ય તમે તરીકે યુઝ કરી શકો। જો તમારી પ્રકૃતિ વાત હોય તો તમારે પ્રક્ષેપ દ્રવ્ય જે રાસનાદી પાવડરનો તમારે પ્રયોગ કરો। તમે બધા જોશો જે ઉકાળો બની ગયા પછી આને જે આ ઉકાળ કડવું હોવાને લીધે અમુક લોકો આને લેવાનું પસંદ નથી કરતા, તો આ પેલેટેબલ બનાવવા માટે પણ આયુર્વેદિકની અંદર અમુક દ્રવ્યો જે છે જે અમે ઉકાળો બનાવ્યા પછી પીતા સમયે અનુપાન તરીકે આપણે ઉપયોગ કરી શકીએ। જે રીતે મધ અને શર્કરા, અને મધ અને શર્કરાનો ઉપયોગ કરતી વખતે પણ તમારી પ્રકૃતિનો ખ્યાલ તમારે હોવો જોઈએ। જો તમારી પ્રકૃતિ કફ હોય તો તમારી અંદર શરીરની અંદર કફ સૌથી વધારે હોય તો તમારે મધનો પ્રયોગ કરો, અને જો તમારી પ્રકૃતિ પિત્ત હોય તમારી અંદર શરીરની અંદર ગરમી વધારે હોય તો તમારે અનુપાન તરીકે શર્કરાને પ્રયોગ કરવાનો। આ થયું યોગ્ય રીતે ઉકાળો અથવા જે ક્વાત ઇમ્યુનિટી વધારવા માટે તમે યોગ જો યોગ શું કરો છો એ જો આપ ઉકાળો પ્રયોગ કરતી વખતે આ જે તમે તમને મુદ્દાઓ કીધું આનો ઉપયોગ પ્રયોગ કરશો તો તમે તમારી ઇમ્યુનિટીને વધારી શકો અને યોગ્ય રીતે એનો ફાયદો પણ તમે લઈ શકો છો। બહુ સરસ વાત કરી સર આપે, કારણ કે ઘણા તો પછી ઉકાળા એટલે પીવા માંડે ઉકાળા જે, પણ એમને એ ખ્યાલ ના હોય કે મારી પ્રકૃતિ કફની છે કે વાતની છે તો પાછી આડી અસર પણ થાય, એટલે આ બધી વસ્તુ આ પ્લેટફોર્મ પર સમજવી દર્શક મિત્રો ખૂબ જ જરૂરી હોય છે। અને મને લાગે છે કે આપણે વધારે તો મોટિવેશનની જરૂર છે, અને મોટિવેશન જો હશે, અને બહુ સરસ આજે શિવાનીનો મેં વિડીયો વાંચેલો કે તમે એવું ના કહો કે હાથ ધો નહીંતર કોરોના થશે, હાથ ધો પણ કોરોના થશે, પણ તું હાથ ધોઈ નાખ બસ એટલું જ। જેટલી વાર આપણે કોરોના કોરોના શબ્દ આપણી જાત જોડે ઉચ્ચારીએ છીએ એટલું કોરોનાનું સંક્રમણ વધારે થાય છે, એવું આજે બ્રહ્માકુમારી શિવાનીનું એક પ્રેઝન્ટેશન હું સાંભળતી હતી અને મને બહુ જ લાગે છે કે સવારે આપણે એવા વિચારો કરીએ ને તો એ વસ્તુ એ દિવસમાં બનતી હોય છે, પણ સારું વિચારીએ તો એ સારું બનતું હોય છે। એટલે આપણા મગજને એવું તૈયાર કરીએ, એટલું ફીડ કરીએ કે જેમાં પોઝિટિવિટી બહાર આવે। આપણે એવું જ કહીએ કે હું સ્વસ્થ છું, આપણે એવું ના કહીએ કે મને કોરોના ના થાય, સ્વસ્થ છું એનો મતલબ એવો જ થયો કે કોરોના ના થાય, પણ કોરોના શબ્દ બોડીને નહીં ફીડ કરવાનો। આ જે વસ્તુ છે મને એવું લાગે છે કે બહુ જ જરૂરી છે, એ વિડીયો આપણે નેક્સ્ટ ટાઈમ જો શક્ય હોય તો હું તમને શેર કરીશ, પણ ખરેખર બહુ સરસ છે, એક મોટિવેશનલ વિડીયો છે કોરોના રિલેટેડ, બહુ મને સુંદર લાગ્યો એટલે બતાવવા માટે લઈ આવી છું। આ છેલ્લો પાર્ટ છે આપણા સેટકોમનો અને શરૂ કરીએ। ઈશ્વર અને સમય જે ધારે તે કરે છે, માણસ અહીંયા ખોટો ઘમંડમાં ફરે છે, સળિયા નથી છતાંય વિશ્વ આખું જેલ છે, જેલરના ઠેકાણા નથી, માણસ જાતે જ કેદ છે। સીતા માતાએ લક્ષ્મણ રેખા ઓળંગી તો રાવણ ઉપાડી ગયો, સાહેબ તમે ઘરની બહાર પગ મૂકશો તો આ કોરોના ઉપાડી જશે, જ્યારે શત્રુ અદ્રશ્ય હોય ત્યારે સંતાઈ જવામાં જ મજા છે। કુદરતનો કહેર પણ જરૂરી હતો સાહેબ, કારણ કે દરેક વ્યક્તિ પોતાને ભગવાન સમજવા લાગ્યો છે। અમારી પાસે ચાઇના જેવો પાવર નથી, અમારી પાસે ઇટલી જેવી મેડિકલ નથી, અમારી પાસે અમેરિકા જેવી શક્તિ નથી, પણ કોઈની પાસે અમારા જેવા પ્રધાનમંત્રી પણ નથી। એક વાત યાદ રાખજો મિત્રો, રહીશું આપણે દેશની હારે તો આપણો દેશ ક્યારેય નહીં હારે। સર્જનશીલ ના થવાય તો કઈ નહીં, પણ આ પરિસ્થિતિમાં સહનશીલ જરૂર થાજો। ઇતિહાસ યાદ રાખશે આ દિવસને સાહેબ, કે જ્યારે આખું સંસાર ડગમગતું હતું ત્યારે મારું હિન્દુસ્તાન ઝગમગતું હતું। લોકો કહેતા હતા કે 4 રસ્તા પર પોલીસ કમાણી માટે ઉભી છે, અત્યારે બધા જ 4 રસ્તા વેરાન પડ્યા છે અને પોલીસ આજે પણ ત્યાં જ ઉભી છે।
લોકડાઉન થી એક વાત તો શીખવા મળી કે જીવન જરૂરિયાત ના ખર્ચા તો ખૂબ ઓછા છે. ખર્ચાઓ તો ફક્ત ઊંચી લાઇફસ્ટાઇલ અને દેખાડો કરવા માટે જ થાય છે. જે ઘર બનાવવામાં આખી જિંદગી વિતાવી દીધી, આજે એ જ ઘરમાં રહેવાથી અકળાઈ રહ્યો છે આજનો માનવી. ઇતિહાસ કહે છે કે જ્યારે જ્યારે પણ દુનિયા પર આપદા આવી છે એના પછી સમય ખૂબ સારો આવ્યો છે. અને મિત્રો, એક વાત યાદ રાખજો કે પોતાના ઘરમાં પોતાના જ પરિવાર સાથે રહેવું જો સજારૂપ લાગતું હોય તો પછી તમે દુનિયામાં ગમે તે ખૂણે ચાલ્યા જાઓ, ક્યાંય સુખ નહીં મળે. એ વિચારીને બેદરકારી ના દાખવતા કે આ વાયરસ અમારા વિસ્તાર કે શહેરમાં નથી, કેમ કે થોડાક દિવસ પહેલા તે આપણા દેશમાં પણ નહોતો. હજારોમાં ગણતરી પહોંચી ગઈ છે અને લાખ ના થવા દો, રોકાઈ જાઓ પોતાના ઘરમાં, વતનને રાખ ના થવા દો. વેલેન્ટાઇનનો વિરોધાર્થી શબ્દ મળી ગયો છે ક્વોરન્ટાઇન. પહેલામાં બે નજીક આવે અને બીજામાં બે દૂર થાય. જેટલી બીક કોરોનાથી લાગે છે એટલી બીક જો કર્મોની લાગે તો પૃથ્વી સ્વર્ગ બની જાય. લોકડાઉન થી હજુ પ્રદૂષણ એટલું ચોખ્ખું નથી થયું કે આપણને આપણા જ અવગુણ અને વાંક દેખાય. દોડતા હતા ત્યારે એવું લાગતું હતું કે આપણા જેવું કોઈ સમર્થ નથી, અને સહેજ નવરા પડ્યા ત્યારે લાગ્યું કે આટલું દોડ્યા તેનો કોઈ અર્થ જ નથી. વાહરે સમય, પૈસા પાછળ બધું જ નેવે મૂકી ભાગતી દુનિયા આજે પોતાનો જીવ બચાવવા પૈસાને અડતા પણ ડરે છે. દાન કે સહાય કરતી વખતે કેમેરો ઘરે રાખો, લોકો મુશ્કેલીમાં છે, ભિખારી નથી, કારણ કે લાખો શ્વાસ દાનમાં દઈ અદ્રશ્ય રહે છે ઈશ્વર, ફોટો પાડીને બતાવતો નથી. માણસ જેટલી વધારે ચીજો વગર ચલાવી શકે એટલો તેને વધારે ધનવાન સમજવો. અને છેલ્લે એક સોનેરી સલાહ કે કોરોના વાયરસ હોય કે જીવનની કોઈ પણ સમસ્યા હોય, એનાથી બચવાનો ફક્ત એક જ ટોલ ફ્રી નંબર, અને એ છે શ્રી કૃષ્ણ શરણમ મમ. માણસે માણસનો ફક્ત ઉપયોગ કર્યો છે ના, છૂટકે કુદરતે એક પ્રયોગ કર્યો છે. આવો પણ સમય આવશે નહોતી ખબર, માણસને જ માણસનો ડર લાગશે નહોતી ખબર. મોંઘામાં મોંઘા કપડા કબાટમાં લટકાવી દેવામાં આવ્યા અને બ્રાન્ડ વિનાનું માસ્ક બાજી જીતી ગયું. કોરોના વાયરસના માધ્યમથી ઈશ્વરનો સુંદર સંદેશ કે તમે પૃથ્વી પરના મહેમાન છો, માલિક નહીં. કુદરતે આપેલી ભેટોને આપણે નુકસાન પહોંચાડ્યું છે, આ કોરોના વાયરસ એની છેલ્લી નોટિસ છે. મંગળ પર જીવન વિકસાવવાની વાતો કરતો હતો માણસ, આજે પૃથ્વી પર અસ્તિત્વ ટકાવવા જજુમી રહ્યો છે. અમુક નાસ્તિક લોકો મેણા મારે છે કે હોસ્પિટલ ખુલ્લા છે અને ભગવાનના દ્વાર બંધ છે. ના ભાઈ, ભગવાનના દ્વાર બંધ નથી. જો અદ્રશ્ય વાયરસમાં તમને મારવાની શક્તિ હોઈ શકે છે તો અદ્રશ્ય ભગવાનમાં તમને બચાવવાની પણ તાકાત છે. બસ વિશ્વાસ રાખજો. આજે બધા મંદિરો બંધ છે કારણ કે બધા ભગવાન અત્યારે હોસ્પિટલમાં સફેદ કોટ પહેરીને સેવામાં છે. કોણ કહે છે કે ભગવાન નથી દેખાતા? ખાલી એ જ તો દેખાય છે જ્યારે કોઈ નથી દેખાતું. રહી જો ડાળીઓ તો પાંદડા પણ આવશે. આ દિવસો ખરાબ છે તો સારા પણ આવશે. બસ સમયને સમયસર સાચવી લેજો, બીજું કંઈ પણ સાચવવાની જરૂર નહીં પડે. જે સમયે સમસ્યાએ જન્મ લીધો હોય છે એ જ સમયે સમાધાને પણ જન્મ લીધો જ હોય છે. શતરંજ હોય કે પછી જિંદગી, જીતવા માટે ધીરજ રાખવી પડે. જીવનમાં કપરો સમય તો આવે જ છે, તે તમારા પર આધારિત છે કે તમે તેને કેવી રીતે લો છો. કોઈને અડવું નહીં એ આપણે શીખી ગયા, પણ કોઈને નડવું નહીં એ આપણે ક્યારે શીખીશું? એટલી હદે આઝાદ થયો છે આજનો માનવી કે આજે એને ઘર પણ જેલ જેવું લાગે છે. જીભને સેનેટાઈઝ કરીને ક્વોરન્ટાઇન કરી દો, સંબંધોમાં પ્રસરતો કોરોના વાયરસ અટકી જશે. કોઈ તો એવું સેનેટાઈઝર બનાવો કે જે હાથની સાથે સાથે લોકોના દિલ પણ સાફ કરે. સમય સમયની વાત છે સાહેબ. પહેલા કહેતા હતા કે નેગેટિવ લોકોથી દૂર રહેવું, અને હવે કહે છે કે પોઝિટિવ લોકોથી દૂર રહેવું. કોરોનાએ લોકોને સમજાવ્યું કે આપણો દેશ અને આપણા ઘર જેવી સુરક્ષિત જગ્યા બીજે ક્યાંય નથી. જ્યારે પરિસ્થિતિ બદલવી અશક્ય હોય ત્યારે મનની સ્થિતિ બદલી નાખો. નિમિત્ત કોણ હતું એનાથી ફેર નથી પડતો. નિર્ણય હંમેશા કુદરતનો હોય છે જે દરેકને સ્વીકારવો જ પડે છે. સમય પણ ઘણો મજાનો છે સાહેબ. પહેલા મળતો નહોતો અને હવે જતો નથી. ક્યારેક પરિસ્થિતિને સમય પર છોડી દેવી જોઈએ. શું ખબર તે પરિસ્થિતિ તમારા પ્રયત્નો નહીં પણ સમય માંગતી હોય. એક સેકન્ડનો પણ સમય નહોતો સાહેબ આ દુનિયાના માણસો પાસે. કુદરતે બધાને એક સાથે જ નવરા કરી દીધા. થપ્પો દાવની રમત ચાલી રહી છે. દાવ કોરોનાનો છે. આપણે છુપાઈને રહીશું તો જીતી ગયા, અને બહાર નીકળ્યા તો કોરોના આપણને આઉટ કરી દેશે દુનિયામાંથી. વેન્ટિલેટર કરતા માસ્ક પહેરવું સારું, આઈસીયુમાં રહેવા કરતા ઘરમાં રહેવું સારું, અને જિંદગીથી હાથ ધોવા કરતા સાબુથી હાથ ધોવા સારા. જિંદગીમાં પહેલી વખત જોયું કે માણસે જીવવા માટે પૈસા કમાવાનું છોડી દીધું.
સમય સમયની વાત છે સાહેબ, ક્યારેક ઘરે પડ્યા રહેવા વાળાને નકામા કહેવામાં આવતા અને આજે ઘરે પડ્યા રહેવા વાળાને સમજદાર કહેવામાં આવે છે. મિત્રો, મારો આ વિડીયો પણ સેનેટાઈઝ કરેલો છે. ખૂબ જ સુંદર વિડીયો જોયો આપે કે ઘરમાં રહેવું વધારે સારું આઈસીયુ કરતાં અને માસ્ક પહેરવું વધારે સારું વેન્ટિલેટરનો માસ્ક પહેરવા કરતાં. આ બે મેસેજ આખા વિડીયોનો હાર્દ છે જે સમજવાની આપણે બધાએ ખૂબ જરૂર છે. સાહેબ, હું આપને એક જ રિક્વેસ્ટ કરું કે છેલ્લે દર્શક મિત્રોને મ્યુકોરમાઇકોસિસ માટે એક કે બે વાક્યમાં કેવું હોય તો આપ શું કહેશો? છેલ્લો સંદેશો સર. મ્યુકોરમાઇકોસિસના લક્ષણો જે આપણે પહેલાં જણાવ્યા એ લક્ષણોને ત્વરિત આપણે ચિહ્નોને તરત જાણી લેવા જોઈએ. આ ચિહ્નોને જાણીએ અથવા તો ચિહ્નો આપણા શરીરમાં જણાય તો તરત જ આપણા નજીકના ડૉક્ટર, ખાસ કરીને ENT સર્જન અથવા ફિઝિશિયનની સલાહ લેવી જોઈએ. ત્વરિત તેનું નિદાન કરવું જોઈએ અને નિદાન કર્યા પછી એનું ઓપરેશન અથવા તો દવા, અથવા તો ઓપરેશન અને દવા બંનેનો પ્રોપર ડોઝ લઈ એની સંપૂર્ણ સારવાર કરવી જોઈએ. તો આ પ્રકારનો રોગ ડેફિનેટલી જીવલેણ અને ગંભીર છે, પણ આપણા સારા પ્રયત્નોથી, સારી ટ્રીટમેન્ટથી આમાં આપણે 50-80% જેટલી સક્સેસફુલ સારવાર કરી શકીએ છીએ. બહુ સરસ વાત કરી સરે, કે તમને સહેજ પણ એવું લાગે કે આ સોજાની વાત કરી, નાકમાંથી લોહી જેવો ડિસ્ચાર્જ કે કાળો ડિસ્ચાર્જ, આંખ લાલ થઈ ગઈ છે કે બીજી માથું દુખે છે, એવી કોઈ પણ ફરિયાદ હોય. હમણાં પણ એક દર્શક મિત્રએ પૂછ્યું કે મને 1.5 મહિના પછી આવું થાય છે, પણ એકચ્યુઅલી બતાવી દેવું જોઈએ. એટલે મહેરબાની કરીને આપણે નાનામાં નાની વસ્તુ હોય, જ્યારે કાણું નાનું હોય ને ત્યારે રિપેર જલ્દી થાય, પછી મોટું કાણું પડી જાય તો ઇરરિપેરેબલ થઈ જાય અને જીવલેણ પણ સાબિત થઈ શકે. ખાસ આજનું પ્રયોજન એ હતું કે મ્યુકોરમાઇકોસિસના ઘણા બધા ફોટોગ્રાફ છે, પણ દર્શક મિત્રો એ ફોટોગ્રાફ જોઈ શકે એવા નથી હોતા. ગંભીર પ્રકારની જીવલેણ પરિસ્થિતિમાં એવા પાડેલા ફોટા છે કે જેમાં કદાચ દર્શક મિત્રો ના જોઈ શકે, એ આશયથી તમને એ ફોટા બતાવ્યા નથી. કારણ કે આપણે પોઝિટિવિટી આપવા માંગીએ છીએ, નેગેટિવિટી આપવા નથી માંગતા. અને એવા ફોટા જોઈને દુઃખી થવું એના કરતાં આપણે એ દુઃખી ન થવા માટે આજે એ ફોટા નથી બતાવ્યા. પણ તમને સાહેબે જે પણ લક્ષણ કીધા, એ જે પણ દેખાય તો તાત્કાલિક ફિઝિશિયન કે ENT સર્જનનો મહેરબાની કરીને સંપર્ક સાધજો. નાનું કાણું હોય એનું ફટાફટ રિપેર કરી દેજો. આજના સેટકોમમાં ડૉક્ટર દેવાંગભાઈ આવ્યા, એ પોતે બિઝી શિડ્યુલ હતું, પોતે ઓપરેશન થિયેટરમાં હતા અને છેલ્લે જોડાવા પણ એમને થોડું મોડું થયું કારણ કે ઘણા બધા ઓપરેશનો કરીને આવ્યા. સાહેબનો હું આ સેટકોમમાં ખૂબ ખૂબ આભાર માનું છું સર. ફરી પાછા અમારા દર્શક મિત્રોને મોટિવેટ કરવા અને થોડી વાતચીત કરવા ચોક્કસ ફરીવાર પધારજો. ડૉક્ટર સુનિલભાઈ છે એ અખંડાનંદ કોલેજની અંદર એસોસિએટ પ્રોફેસર છે, એ પણ આવ્યા. આપણે પ્રકૃતિ વિશે વાત કરી, આયુર્વેદ ચરક સંહિતામાં બેઝિકલી વાત પિત કફની વાત કરેલી છે અને એ બેઝ ઉપર આખું આયુર્વેદ છે. અને મને પોતાને પણ ખબર છે કે ઘણી બધા સરસ રિઝલ્ટ પણ આપે છે જો આપણે આપણી પ્રકૃતિને બરાબર સમજી લઈએ અને એ બેઝ ઉપર આપણે આગળ પ્રિવેન્શનના ઉકાળા પીએ તો આપણને કદાચ રિઝલ્ટ વધારે મળે. અને ડૉક્ટર હર્ષ બક્ષી છે એ તો મારા સંકટ સમયની સાંકળ છે. અમે બધા એકબીજાને કોઓર્ડિનેટ કરીએ છીએ, એ મને સપોર્ટ કરે છે, હું એમને સપોર્ટ કરું છું. આખી ટીમ, આરોગ્ય ડિપાર્ટમેન્ટની ટીમ બહુ જોરદાર ટીમ છે અને અમે આવા રેગ્યુલર સેટકોમ એકબીજાના સહયોગથી કરી શક્યા છે. આખા આરોગ્ય ડિપાર્ટમેન્ટમાં ખાસ કરીને જયંતિ રવિ મેડમનો ખૂબ ખૂબ આભાર માનું છું, કમિશનર સરનો અને MD સરનો અને મારા સમગ્ર આરોગ્ય ડિપાર્ટમેન્ટના તમામ એડિશનલ ડિરેક્ટરનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ખાસ મારા દર્શક મિત્રોનો ખૂબ આભાર માનું છું જેમણે ઢગલાબંધ ક્વેશ્ચન પૂછ્યા, જેને કારણે અમે પણ મોટિવેટ થઈએ છીએ. તમારા પ્રશ્નોનું સમાધાન કરવું એ અમારો હેતુ છે આ સેટકોમ કરવાનો. તો થેન્ક યુ સો મચ. અને ફરી પાછા આપણે આવતીકાલે 3-4 ના પ્રોગ્રામમાં મળીશું, ત્યાં સુધી રજા લઈએ. થેન્ક યુ સો મચ. જય જય ગરવી ગુજરાત.